નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ વાઘેલા. આજે આપણા વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે નવમા ધોરણના પ્રકરણ 2 ની વાત કરીશું. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? આપણને એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું આપણી આસપાસના દ્રવ્યો જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ એ શુદ્ધ છે કે નહીં. સૌ પ્રથમ વિદ્યાર્થી આપણે જોઈશું કે દ્રવ્ય એટલે શું. તો આપણે આપણા પ્રથમ પ્રકરણમાં દ્રવ્ય વિશે શીખી ગયા કે દ્રવ્ય શું છે, એટલે કે કોઈ પણ વસ્તુ છે જે એક જ સામગ્રીના જથ્થાથી બનેલી હોય. અહીંયા આપણે લખી શકીએ એક જ સામગ્રીથી બનેલી વસ્તુને આપણે દ્રવ્ય કહીશું. શું વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી આસપાસની જે દ્રવ્ય આપણી આસપાસનું જે દ્રવ્ય છે જે આપણા રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ એ શુદ્ધ છે. આપણે એક ઉદાહરણ લઈને સમજીએ કે આપણે ધારીએ કે આપણે દરરોજ શ્વાસ લઈએ છીએ, આપણે ખોરાક તરીકે લઈએ છીએ. શું વિદ્યાર્થી મિત્રો, એ શુદ્ધ હોઈ શકે છે? આપણે એના શુદ્ધતાનું પરિમાપન કરવાનું છે. શુદ્ધતા ચકાસવાનો મતલબ એ છે કે આપણે આપણા જીવનમાં જે પણ દ્રવ્યો લઈએ છીએ એ શું આપણા શરીરને નુકસાન કરી શકે છે. તો દાખલા તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં આપણે દૂધ લઈએ છીએ, દરરોજ આપણે ઘી લઈએ છીએ, માખણ લઈએ છીએ, બરોબર, અથવા મીઠું હોઈ શકે, અથવા આપણે ખોરાકમાં આપણે શાકભાજી કે જે પણ હોય મરી મસાલા આપણે એમાં નાખી અને બનાવીએ છીએ. તો આ બધા જે દ્રવ્યો છે એ શું શુદ્ધ છે વિદ્યાર્થી મિત્રો? હવે જ્યારે આપણે રોજિંદા જીવનમાં આ દ્રવ્યની વાત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો, આ બધા દ્રવ્યો આપણને એક પેકિંગમાં આપવામાં આવે છે. આપણે દૂધ લેવા જઈએ તો પેકિંગમાં આવે, ઘી લેવા જઈએ તો પેકિંગનો ડબ્બો આવે, માખણ ચીઝ બટર ને બધું લેવા જઈએ તો એનું પેકિંગ આવે. હવે પેકિંગ ઉપર વિદ્યાર્થી મિત્રો આ લોકોની શુદ્ધતાના માપનના આપણને સિમ્બોલ આપેલા હોય છે, સિગ્નિફિકન્સ આપેલું હોય છે કે શુદ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે કેવી રીતે ચકાસણી કરવી એના વિશે થોડોક અભ્યાસ કરીશું. આપણા જે પણ શુદ્ધ દ્રવ્યો છે જે પણ દ્રવ્યો છે એ શુદ્ધ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો આપણે આપણા જે પણ ફ્રૂટ પ્રોડક્ટ એટલે ફળમાંથી બનાવેલી વસ્તુઓ જે આપણા જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ફળમાંથી બનાવેલી વસ્તુઓ કેવી હોઈ શકે? તો આપણે એક તો જામ, એટલે કે આપણે જેમ કહેવામાં છે, આપણે આપણા જીવનમાં નાના બાળકો હોય છે એ બ્રેડ ઉપર જામ લગાવીને ખાતા હોય છે, બરાબર છે. પછી બેવરેજીસ એટલે કે પીણા, એટલે કે ફ્રૂટમાંથી એમના એક્સ્ટ્રેક્શનમાંથી એમના જ્યુસ બનાવવામાં આવે છે એને પીણા કહી શકીએ. અથવા અથાણું છે, અથાણું આપણે ખાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. પછી એમાંથી આપણે જ્યુસ લેવામાં આવે છે, જ્યુસ ખાઈએ છીએ. આ ફ્રૂટ્સના જે પણ પ્રોડક્ટ છે એની ઉપર FPO એટલે કે ફ્રૂટ પ્રોડક્ટનું એક સિમ્બોલ લગાવવામાં આવે છે. એ સિમ્બોલ વિદ્યાર્થી મિત્રો આવો હોય છે, ધ્યાન રાખવું કે FPO નું સિમ્બોલ આવો હોય છે, એની ઉપર આવી નિશાની હોય છે, એટલે કે જે આપણું જે ફ્રૂટ પ્રોડક્ટ છે એ ફ્રૂટ જે પણ બનેલું છે જે પણ એ ફ્રૂટની પ્રોડક્ટ છે એ શુદ્ધ અને સારી પરિસ્થિતિમાં બનાવેલી છે, એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી. આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે એક નોર્મ્સ છે, એક રૂલ રેગ્યુલેશન પાસ કરીને આ સિમ્બોલ લગાડવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે આપણા જીવનમાં જે પણ ફ્રૂટ પ્રોડક્ટ વાપરીએ છીએ એ ફ્રૂટ પ્રોડક્ટનું એના ઉદાહરણ પણ છે, એનો સિમ્બોલ પણ છે કે એ આ પ્યોરિટીનો અથવા એની ક્વોલિટીનો સિમ્બોલ કેવો આવે છે એના દ્વારા આપણને જાણ થાય છે કે આપણું જે પણ ફ્રૂટ પ્રોડક્ટ છે એ કેવું છે, શુદ્ધ છે કે નહીં. અથવા અમુક ફ્રૂટ પ્રોડક્ટ લોકલ ક્વોલિટીની જે પણ માર્કેટમાં આવી પ્રોડક્ટ હોય છે એની ઉપર FPO નો સિમ્બોલ હોતો નથી. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે બીજા પણ આપણા જીવનમાં જે પણ દ્રવ્યો છે પદાર્થો છે એની શુદ્ધતાના માપન માટે કયો સિમ્બોલ આપણને આપવામાં આવેલા છે. હવે આપણા જીવનમાં ખાલી આપણે ફળ પ્રતિ અથવા આપણા જે ખોરાકની લગતા પદાર્થો હોતા નથી. ફોર એક્ઝામ્પલ આઈએસઆઈમાં ફળ હોય છે, આઈએસઆઈ માર્ક હોય, આઈએસઆઈ માર્ક ફ્રેન્ડ્સ આમાં સિમ્બોલ કેવો છે, એકચ્યુઅલી સિમ્બોલ આવું બોક્સ હોય છે, એમાં એક મોટો એસ હોય છે, અહીંયા આઈ હોય છે અને અહીંયા આઈ હોય છે.
થેલીઓ છે અથવા બેટરી છે અથવા કોઈ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ આપણે જે સાધનો છે એના જે પાર્ટસ આવેલા હોય છે તે પણ આઈએસઆઈ માર્ક વાળા હોય છે. એટલે કે આઈએસઆઈ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુટ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નોર્મ્સ છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક એવું લેવલ સેટ કર્યું છે કે એનાથી આપણી વસ્તુની પ્યોરિટી એની ક્વોલિટી આપણને જાણ થાય છે. એટલે કે આપણે આઈએસઆઈ માર્કવાળી બધી વસ્તુ લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો જોઈશું કે ત્રીજો કેવું છે. ત્રીજો સિમ્બોલ એગ માર્કવાળો છે. આપણે જાણીએ છીએ બે વસ્તુઓમાંથી કમ્બાઈન કરેલો વર્ડ છે, બે શબ્દોમાંથી. એટલે કે અહીંયા લખી શકીએ એગ્રી કલ્ચરલ માર્કેટિંગ એટલે કે આપણી એગ્રીકલ્ચરની જે પણ વસ્તુઓ છે એનું માર્કેટિંગ. એટલે કે અહીંયા એજી આ જગ્યા પરથી હું એજી ઉઠાવું એટલે કે આ એજી છે અને માર્કેટિંગમાંથી માર્ક ઉઠાવું એટલે કે અહીંયા માર્ક છે. આપણી જે કૃષિ વસ્તુઓ છે, કૃષિને લગતી વસ્તુઓ, કૃષિને લગતી વસ્તુઓ એટલે કે સિરિયલ્સ એટલે કે કઠોળ વસ્તુ, કઠોળ છે અથવા આપણા ધાન્ય છે એટલે કે આપણા જે ઘઉં છે, પછી આપણા જે મકાઈ છે, બાજરી છે, બધાની વાત થાય છે. અથવા આપણે કહી શકીએ કે આપણા વેજીટેબલ છે એટલે કે મનુષ્ય આપણા શાકભાજી છે એમાં એગ માર્ક, એની જે પણ પ્રોડક્ટ હોય એમાં એગ માર્કનું નિશાન આવેલું હોય છે. એટલે એવું એક ફૂડ સેફ્ટીનું એક સ્ટાન્ડર્ડ છે કે જે આપણા ફૂડ છે, આપણું ધાન્ય છે અથવા આપણા શાકભાજી છે એની પ્યોરિટી એની ક્વોલિટી વિશેની આપણને માહિતી આપે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા એક સિમ્બોલ વિશેની વાત કરીશું. એમાં આપણી પ્રોડક્ટ બહુ બધી ફૂડ પ્રોડક્ટ એટલે કે ખોરાક માટેની જે પણ વસ્તુ આવેલી હોય છે એમાં આવી રીતે બોક્સમાં ડોટ કરેલો હોય છે અને એ ડોટ એક તો ગ્રીન હોય છે અને રેડ હોય છે. તો આ જે ડોટ છે બધા એ એવા પ્રકારના ડોટ છે જે કઈ વસ્તુ માટે આનો વાપરવામાં આવે છે એની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણા ખોરાકને લગતી એટલે કે બહુ બધી એવી પ્રોડક્ટ છે જેની ઉપર ગ્રીન ડોટ આવેલા હોય છે અથવા રેડ ડોટ આવેલા હોય છે. ગ્રીન ડોટ અને રેડ ડોટ એક્ચ્યુઅલી છે શું? ધારો કે મેં અહીંયા કોઈ પેકિંગ લીધું છે, એના કોર્નર પર એક આવું ડોટ હોય છે. એ ડોટ સિગ્નિફાઈ કરે છે, રેકગ્નાઇઝ કરે છે કે આપણી વસ્તુ જે છે એ પ્યોર છે કે નહીં, એ એવી પરિસ્થિતિમાં એવા વાતાવરણમાં શુદ્ધ વાતાવરણ ભરેલી છે કે નહીં, એની ક્વોલિટી સારી છે કે નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા એક એક્ઝામ્પલ દઉં ફ્રેન્ડ્સ કે વેજીટેરિયન ફૂડ હોય, વેજીટેરિયન ફૂડ હોય એટલે વેજીટેરિયન ફૂડ પ્રોડક્ટ એટલે કે વેજીટેબલ શાકભાજીમાંથી બનાવેલી પ્રોડક્ટ્સ હોય એના માટે ગ્રીન ડોટ વાપરવામાં આવે છે. એના માટે ફ્રેન્ડ્સ અહીંયા સ્ક્વેરમાં ચોરસમાં એક ગ્રીન પ્રકારનું ડોટ હોય છે જે એકચ્યુઅલીમાં વેજીટેબલ ફૂડ્સ માટે, ફૂડ પ્રોડક્ટ્સ માટે વાપરવામાં આવે છે. હવે એ રીતે મિત્રો હું લખું કે નોન વેજીટેરિયન પ્રોડક્ટ્સ હોય માહિતી આપે છે કે આ જે પ્રોડક્ટ છે એ શુદ્ધ છે અને એની ક્વોલિટી પણ સારી છે અને નોનવેજ પ્રોડક્ટમાંથી બનેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું
કે હોલમાં છે એક બીજો એક સિમ્બોલ છે આપણે એની વાત કરીએ હોલમાં જે તમે બધા જાણો છો હોલમાં એક બીએસએમ આપ્યો છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે આપણે એક સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે જેના દ્વારા આપણે જાણી શકીએ કે અમારી જે પ્રોડક્ટ છે એ શુદ્ધ છે અને એની ક્વોલિટી પણ સારી છે એટલે આપણે એનું નામ લખું છું હોલમાં હવે આ માર્કો આપણા પ્રિસિયસ એલિમેન્ટ એટલે કે અતિ મૂલ્ય બહુમૂલ્ય આપણા ધાતુઓ માટે વપરાય છે ફોર એક્ઝામ્પલ સોનું અને ચાંદી માર્કેટમાં પ્લેટિનમ પણ આવે છે તાંબુ પણ હોય છે પણ એક્ચ્યુઅલીમાં અહીંયા સોનું અને ચાંદી આપણા ભારતમાં વધારે પડતો ઉપયોગ થાય છે આખા વિશ્વમાં જે સોનાનો માર્કેટ છે એમાં બીજા નંબર પર ભારતમાં મોટું માર્કેટ આવે છે એટલે કે ભારતમાં આપણે આની શુદ્ધતા માટે એક સ્ટાન્ડર્ડ સેટ કર્યું એક લેવલ સેટ કર્યું છે કે એક હોલમાર્કનું લેવલ છે કે આ લેવલ લાગેલું હોય હોલમાર્કનું એટલે કે આપણું સોનું અથવા આપણું ચાંદી એ શુદ્ધતાની એ ક્વોલિટીને ટચ કરે છે એ ક્વોલિટીને માને છે એટલે કે આપણું સોનું અને ચાંદી શુદ્ધ છે હવે આપણે જોઈ શકીએ કે આ તો એક મનુષ્યની દ્રષ્ટિએ આપણે જોયું કે મારી આસપાસની વસ્તુઓ શુદ્ધ છે કે નહીં બરોબર તો આપણે જોયું કે હા આ બધા સિમ્બોલ હોય એટલે કે આપણે માનીએ છીએ કે શુદ્ધ છે પણ જ્યારે એક વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ જોઈએ તો આ વસ્તુને આપણે શુદ્ધ કહી શકીએ નહીં કારણ કે વિદ્યાર્થી મિત્રો આ જે પણ વસ્તુ બનેલી છે બધી અલગ અલગ વિભિન્ન પ્રકારના તત્વોના મિશ્રણથી બનેલી છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એને મિશ્રણ કહેવામાં આવે એને કોઈ એક ચોક્કસ વસ્તુ કહી શકાય નહીં અગર જો મારે વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ કોઈ વસ્તુને શુદ્ધ કેવી હોય તો એ વસ્તુના જે કણો હોય કણોના ગુણધર્મ સમાન હોવા જોઈએ એટલે કે હું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો જ કોઈ વસ્તુને શુદ્ધ કહી શકું કે જ્યારે એના કણોના ગુણધર્મ એક સરખા હોય સમાન હોય અને એક સરખા ગુણધર્મ ક્યારે હોય જ્યારે વસ્તુની અંદર એક જ પ્રકારના કણો આવેલા હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે આપણી વસ્તુ ચોક્કસ પ્રકારના કણોથી બનેલી છે અને તો અને તો જ એ ચોક્કસ પ્રકારના કણોના ગુણધર્મો સમાન હોઈ શકે બાકી હોઈ શકે નહીં જો આપણે વિભિન્ન પ્રકારના તત્વો લઈએ વિદ્યાર્થી મિત્રો એક જ બોક્સમાં ધારો કે મેં આ કોઈ ફ્રૂટ રાખી છે એમાં વિવિધ પ્રકારના તત્વો છે અલગ અલગ પ્રકારના તત્વો છે એનું મિશ્રણ છે વિદ્યાર્થી મિત્રો તો આપણા ગુણધર્મ પણ સમાન હોઈ શકે નહીં અથવા આના ચોક્કસ પ્રકારના ગુણધર્મથી બનેલું નથી અલગ અલગ પ્રકારના કણો આવેલા છે વિદ્યાર્થી મિત્રો હવે એક એક્ઝામ્પલ એક બે એક્ઝામ્પલ હજી જોઈ લઈએ કે આપણા જીવનમાં આપણે વસ્તુ જે યુઝ કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ વાપરીએ છીએ એની ક્વોલિટી એની શુદ્ધતા જાણવા માટે આપણને કયા પ્રકારના સિમ્બોલ આપેલા હોય છે ધારો કે અહીંયા હું હજી એક વસ્તુ લઈ જઉં ફ્રેન્ડ્સ કે હવે જે આ સિમ્બોલ છે એ વિદ્યાર્થી મિત્રો આપણા ફૂડ પ્રોડક્ટ માટે એટલે કે જે આપણા ઘરમાં ડિલિવરી કરે છે જેમ કે પિઝા છે જે રેસ્ટોરન્ટ છે એ બધા માટે એને લાયસન્સ આપવામાં આવે છે અને 14 આંકડાનું લાયસન્સ જે પ્રોડ્યુસર્સને મળે છે આ ફૂડ પ્રોડક્ટના માટે એક્ઝામ્પલ અહીંયા પિઝા લઈ શકાય કે કોઈ પિઝા ડિલિવરી વાળો છે ઝોમેટો છે ડોમિનોઝ છે આ બધા જે છે એ લોકોને FSSAI નો એક 14 આંકડાનું લાયસન્સ મળેલું હોય છે એનો મતલબ કે એ લોકો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડને લગતા બધા નિયમોનું પાલન કરેલું છે તેથી એ લોકોને આ લાયસન્સ આપવામાં આવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે જે પણ આ પિઝા ડિલિવરી છે જે પણ આપણે હોમ ડિલિવરી ફૂડ આપે છે એ લોકો પાસે આ લાયસન્સ હોય છે એના પ્રકારના સિમ્બોલ લગાવેલા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો એક બીજો સ્ટાન્ડર્ડ છે BEE આ ઉપયોગી છે
5 સ્ટાર આપેલા હોય અને જે 4 સ્ટાર છે એ રેડ કલરનો આ બધા 4 સ્ટાર કે હોય અંદર રેડ કલરનો પેલો હોય એટલે કે આપણી વસ્તુ 4 સ્ટાર એટલે કે આપણે જે પણ આપણો ઇલેક્ટ્રિકલ વસ્તુ લીધેલી છે એ 4 સ્ટાર છે અને 1 સ્ટાર અહીંયા વ્હાઇટ કલરમાં હોય છે એટલે આ જેટલા વધારે સ્ટાર એટલું આપણો ઉર્જાનો જે પણ ઉપયોગ થવાનો છે ઉર્જાનો ઉપયોગ ઓછો થશે અને આપણો જેટલા વધારે સ્ટાર હોય એટલે આપણે ઉર્જા બચાવવાની કોશિશ થાય છે એટલે કે એનર્જી એફિશિયન્સી એની ઉર્જા બચાવવાની ક્ષમતાને લઈને અહીંયા રેટિંગ આપવામાં આવે છે આ જે રેટિંગ છે એ રેટિંગ આપણી વસ્તુની પ્યોરિટી દર્શાવે છે આપણી વસ્તુની કેપેસિટી ક્વોલિટી દર્શાવે છે કે જેટલું વધારે રેટિંગ એટલું વિદ્યાર્થી મિત્રો આપણી જે પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ છે સાધન છે એ આપણી ઉર્જાને બચાવવાનું કામ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે જેમ આ બધી વસ્તુની વાત કરી કે આ શુદ્ધતા છે આ શુદ્ધતા દર્શાવે છે આ આપણને એની ક્વોલિટી એની કેપેસિટી દર્શાવે છે એ જ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આપણે બધી વસ્તુ અલગ અલગ પ્રકારના વિભિન્ન પ્રકારની તત્વો પદાર્થ દ્રાવણથી દ્રાવ્યથી બનેલી છે તો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો મિશ્રણ કહેવાય આપણે મિશ્રણ વિશે થોડો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલીમાં મિશ્રણ છે શું હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે મિશ્રણની વાત કરીએ તો આપણી આસપાસમાં રહેલા દ્રવ્યની વિશે વિચારીએ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે દરિયાનું પાણી તો એક્ચ્યુઅલી દરિયાનું પાણી છે શું એ શુદ્ધ છે અથવા એક પ્રકારના તત્વથી બનેલું છે તો આપણે જોઈ શકીએ કે દરિયાના પાણીની અંદર પાણીનું પ્રમાણ પણ છે સાથે સાથે અંદર સોડિયમ ક્લોરાઇડ ક્ષાર પણ આવેલો છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે દરિયાનું પાણી પણ કેવું છે એક મિશ્રણ છે ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ ખનિજની વાત કરીએ ખનિજ તત્વની વાત કરીએ તો ખનિજ તત્વ વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ લઈ લઈએ ઉદાહરણ લઈએ છે કે Al2O3 આ એલ્યુમિનિયમનો ઓર છે એલ્યુમિનિયમનો ખનિજ છે એટલે કે એમાં એલ્યુમિનિયમ તો છે પણ સાથે સાથે બીજી ઘણી બધી અશુદ્ધિઓ પણ આવેલી છે એટલે કે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આ પણ એક મિશ્રણ જ છે ત્રીજું એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે કહી શકીએ કે આપણી આસપાસ રહેલી જે હવા છે એ હવામાં પણ બહુ બધા ખૂબ જ વાયુઓ આવેલા છે એ વાયુઓ પણ કેવા છે વિદ્યાર્થી મિત્રો એક મિશ્રણનો જ પ્રકાર છે જ્યારે આપણે મિશ્રણની વાત કરીએ તો મિશ્રણની વ્યાખ્યા એવી લખી શકાય કે મિશ્રણ એક કરતા મિશ્રણ એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વોથી બનેલું હોય છે નહીં વિદ્યાર્થી મિત્રો
એટલે કે હવે આપણે એક એક્ઝામ્પલ બીજું લઈએ. કોલ્ડ્રિંક્સ છે, પછી માટી છે, આ બધા જે પણ તત્વો છે, દ્રાવણો છે, આમાં પણ કોલ્ડ્રિંક્સમાં પણ અલગ અલગ પ્રકારના એસેન્સ નાખવામાં આવે છે, ફ્લેવર નાખવામાં આવે છે, અને એમાં પ્રવાહી પણ લેવામાં આવે છે. એટલે કે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, આ પણ જુદા જુદા પ્રકારના તત્વોથી બનેલું છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે માટીની વાત કરીએ તો તમને ખબર જ છે, માટી અંદર અલગ અલગ પ્રકારના કણોના મિશ્રણ આવેલા હોય છે. એટલે કે જયારે આપણે મિશ્રણની વાત કરીએ તો આપણે કહી શકીએ છીએ કે એક જ પ્રકારના અથવા એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વોથી બનેલા કણને આપણે અથવા દ્રાવણ આપણે મિશ્રણ કહી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો મિશ્રણના આપણે પ્રકાર વિશે અભ્યાસ કરીશું કે મિશ્રણના પ્રકાર કયા કયા હોય છે અને કેટલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મિશ્રણના પ્રકારની વાત કરીએ તો આપણી પાસે બે મિશ્રણના પ્રકાર છે, સમાન મિશ્રણ એટલે કે એને હોમોજીનિયસ મિશ્રણ પણ કહેવાય અથવા વિષમ મિશ્રણ એટલે કે એને હેટરોજીનિયસ સોલ્યુશન પણ કહેવામાં આવે છે. હવે જો આપણે સમાન મિશ્રણની વાત કરીએ તો જે સમાન મિશ્રણ છે એની વ્યાખ્યા કહી શકાય કે સમગ્ર મિશ્રણમાં એક સરખી સંરચના હોય, એક સરખા સંઘટક હોય એવા મિશ્રણને આપણે સમાન મિશ્રણ કહી શકીએ. અને એક ઉદાહરણ દ્વારા સમજીશું વિદ્યાર્થી મિત્રો. હવે હું એક્ઝામ્પલ કહી રહ્યો છું કે પાણી અને હું કોપર સલ્ફેટ એટલે કે CuSO4 નું દ્રાવણ લઉં છું, અહીંયા હું એક બીકર લઉં છું આપણે એને A કહીશું અને અહીંયા એક બીજું બીકર લઉં છું એને આપણે B કહીશું. એટલે કે અહીંયા મેં બે બીકર લીધેલા છે. હવે બંને બીકરમાં મારે 50 ml પાણી લીધું છે, અહીંયા મેં પાણી લીધેલું છે, કેટલા ml લીધેલું છે 50 ml પાણી, અહીંયા પણ મેં 50 ml પાણી લીધેલું છે, 50 ml પાણી લીધેલું છે. હવે જે મિત્રો આમાં ઉપર જે કોપર સલ્ફેટ નાખું છું CuSO4, પણ અહીંયા જે CuSO4 નાખેલી છે એ મેં એક જ ચમચી નાખેલી છે. અહીંયા જે પ્રથમ દ્રાવણ પ્રથમ બીકરમાં મેં CuSO4 ની એક ચમચી નું આપણે સોલ્યુશન નાખ્યું છે, એ જે ઉપર હું અહીંયા CuSO4 નાખું છું તો એ મેં અહીંયા બે ચમચી. હવે જે મને સોલ્યુશન મળો, હવે જે મને દ્રાવણ મળો એ એક જ પ્રકારના તત્વોથી બનેલું હોય છે. કારણ કે દેવમાં આપણે દ્રવ્યની સંગતતા જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ પાણી લીધેલું છે, અહીંયા પણ પાણી લીધેલું છે, અહીંયા પણ કોપર સલ્ફેટ નાખેલું છે, અહીંયા પણ કોપર સલ્ફેટ નાખેલું છે. એટલે કે આપણા પાણીની આપણું બ્લુ કલરનું કોપર સલ્ફેટ ઉડી જાય છે. હવે આના અંદર દ્રવ્યની સંરચના જોઈએ વિદ્યાર્થી તો બે બાજુ મને કોપર સલ્ફેટના એટલે કે Cu+2 અને SO4-2 ઘટક જ મને મળવાના છે બે બાજુ વિદ્યાર્થી. પરંતુ એક વાત નોંધવા જઈએ એવી છે કે અહીંયા મેં એક જ ચમચી લીધી હતી અને અહીંયા હું બે ચમચી લઉં છું કોપર સલ્ફેટની, એટલે કે બંને દ્રાવણના કલરમાં તીવ્રતાનો ફેરફાર રહેવાનો. આ દ્રાવણની કલર તીવ્રતા ઓછી રહેશે છે, આ દ્રાવણની કલર રંગની તીવ્રતા વધારે હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી તફાવત કલરની તીવ્રતામાં જ છે, બાકી આ જે પણ આપણે મિશ્રણ મળે છે એને સમાન મિશ્રણ કહી શકાય. કારણ કે અંદરમાં દ્રવ્યની રચના જે સંરચના છે જે ઘરોળ જે એરેન્જમેન્ટ છે જે સંગઠક રચના હોવી જોઈએ એ સરખા પ્રમાણમાં દેહમાં સરખી જ છે. એટલે કે આપણે કહી શકીએ એ જે મિશ્રણ છે એ આપણું સમાન મિશ્રણ છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે વિષમક મિશ્રણની વાત કરીશું એટલે કે વિષમક મિશ્રણ ત્યારે કહી શકાય જ્યારે આપણા સમગ્ર સંઘટક સંરચના છે એ ભૌતિક રીતે અલગ અલગ થતી હોય. એટલે કે આપણે અલગ અલગ પ્રકારના દ્રવ્યનું મિશ્રણ પણ આપ્યું, આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. અહીંયા એના ભૌતિક ભાગો અલગ અલગ રીતે જુદા પડતા હોય અથવા મિશ્રણની સંગઠન સંરચના એક સમાન ના હોય. અહીંયા આપણે બે બીકર દ્વારા ઉદાહરણ લઈશું. અહીંયા હું બીકર એ લઉં છું અને અહીંયા બીજું બીકર લઉં છું. એટલે કે ફ્રેન્ડ્સ આપણે અહીંયા બે બીકર લીધેલા છે, એ બંને બીકર દ્વારા આપણે આ દ્રાવણ છે આ
આવતા લેક્ચરમાં આપણે